પોતાની માતાથી વિખૂઠા પડેલા સિંહબાળ તેને શોધી રહ્યા છે. સિંહબાળ અને સિંહણ બંને છૂટા પડી ગયા અને અંદાજે 20 કલાક બાદ વન વિભાગે સિંહબાળ અને સિંહણનું મિલન કરાવ્યું. પોતાની માતાને શોધતા આ સિંહબાળ અમરેલીના ધારીના ખીચા ગામમાં આવી પહોંચ્યા હતા. 20 તારીખે વહેલી સવારે સિંહણ શિકાર કરવા નીકળી અને 3 સિંહબાળ તેનાથી વિખૂટા પડી ગયા. જે સિંહબાળ પોતાની માતાને શોધી રહ્યા હતા તેમને સિંહણ ક્યાંય જોવા ન મળી. આ બાજુ 3 સિંહબાળને એકલા જોતા ગ્રામજનોએ વન વિભાગનો સંપર્ક કર્યો. તાબડતોબ વન વિભાગની ટીમ આવી અને 3 સિંહબાળને પાંજરે પૂરી દીધા. બીજી બાજુ જે સિંહણના આ બચ્ચા હતા તેને સવારે 9 વાગ્યાની આસપાસ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ ટ્રેસ કરી, પણ દિવસના સમયે તે જંગલ વિસ્તારમાં જતી રહી હતી. અંતે રાત્રે 11:30 વાગ્યે સિંહણ અને તેના 3 સિંહબાળનું મિલન કરવામાં વન વિભાગના કર્મચારીઓને સફળતા મળી. સિંહણની સામે તેના 3 બચ્ચા આવતા તેને લઈને તે જંગલ વિસ્તારમાં જતી રહી. સમગ્ર બાબતે બીબીસી સાથે વાત કરતા વન વિભાગ ધારીના DCF રાજદીપસિંહ ઝાલાએ કહ્યું કે માતાથી છૂટા પડી ગયેલા 3 સિંહબાળનું વન વિભાગે સફળ રેસ્ક્યુ કર્યું હતું અને સુરક્ષિત રીતે તેમનું માતા સાથે મિલન કરાવાયું હતું. તો ધારીના RFO જ્યોતિ વાજાએ BBC સાથે વાતચીત કરતા જણાવ્યું કે છૂટા પડી ગયેલા 3 સિંહબાળ 3 મહિનાના છે. આવી સિંહણને વનકર્મીઓ ટ્રેક કરતા હોય છે, તેથી આ કઈ સિંહણના બચ્ચા હતા તે શોધવામાં તેમને વધુ સમય ન લાગ્યો. 20 તારીખે વહેલી સવારે જ સિંહબાળને માતા સાથે સોંપવા માટે પાંજરે પૂરી દેવામાં આવ્યા હતા. અને સામાન્ય રીતે જ્યારે બચ્ચાઓ છૂટા પડે છે ત્યારે તે રાતના સમયે જ સ્વીકારતા હોય છે. આ કિસ્સામાં પણ એ જ સમયે સિંહણ સાથે સિંહબાળનું મિલન કરાવાયું. છેલ્લા કેટલાક સમયમાં રાતના સમયે સિંહ રહેણાંક વિસ્તારમાં આવતા હોય તેવી અનેક ઘટનાઓ નોંધાઈ છે. વન વિભાગને આશંકા છે કે શિકાર સમયે સિંહણ કોઈ જગ્યાએ ગઈ હશે અને ત્યારે બાળકો તેમને શોધતા છૂટા પડી ગયા હશે.